मन से पूछा वेदांत भगत खरा से, तो वेदांत भगत सहजानंद स्वामी महाराज स्वामी आपने मन से पूजा कराई, पण आपणे ठाकुर जी ने पोढाडवाना छे, पण हरिभक्तों नम्र विनंती ठाकुर जी ने पोढाडता पहेला आपणे ना पोढी जाइए, कारण के सभा शून्य थई गई छे। तो सौ प्रथम आपणने जे मूर्ति गमती होय ए मूर्तिनुं आपणे बे आँखो मीची अने भगवानुं ध्यान करवानुं छे। जो कि बेसिकली आपणे दररोज मंदिर आवता होय एटले आपणने आपणा महाराज घनश्याम महाराज એ આપણને સૌથી વધારે વાલા હોય। બે આપણને બંધ કરી તાર બેસી અને એ જે ઘનશ્યામ મહારાજની મૂર્તિ એ આપણે મનમાં ચિંતવાની છે, પણ એ મૂર્તિ કાષ્ટની નથી, પાષાણની નથી, એ ઘનશ્યામ મહારાજ આપણી સાથે મનુષ્ય રૂપે થઈ અને આપણી સાથે છે એવો ભાવ કરવાનો છે। મહારાજે સરસ મજાનો થાળ જમી લીધો છે અને મહારાજ આપણા મંદિરની અંદર આપણા સિંહાસનની અંદર મહારાજ શાંતિથી બેઠા છે। મહારાજની આજુબાજુમાં મોટા મોટા સંતો બેઠા છે, મુક્તાન સ્વામી છે, ગોપાલ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, અદભુતાનંદ સ્વામી, વડીલ સંતો, બધા સંતો બેઠા છે અને મહારાજ બધા સંતો સાથે વાતો કરી રહ્યા છે। મહારાજ સંતોને આજે સત્સંગ નહીં પણ પૂછે છે, સંતો ગામડામાં ફરીને તમે શું શું કર્યું, કેમ સત્સંગ ચાલે છે? મહારાજ એવું બધું સંતોને જ્યારે પૂછે છે ત્યારે હું પણ ત્યાં ઊભો ઊભો, મારા હાથમાં જળ છે, હું તત્પર છું કે મહારાજ મને ક્યારે કહે અને હું મહારાજને સરસ મજાનું શીતળ જળ મહારાજને આપું, તો મહારાજ હજુ હું આવો જ્યારે વિચાર કરું છું ત્યારે મહારાજે કહ્યું કે મને તરસ બહુ લાગી છે, જમ્યા પછી તો મને થોડું જળ આપો, મેં મહારાજના હાથમાં જળ આપ્યું છે। મહારાજ કે આજે થાળ બહુ સરસ હતો, બહુ સરસ હતો, હવે થોડી વાર અમે આરામ કરીએ। મહારાજની માટે મેં સરસ મજાનો ઢોલિયા ઉપર મખમલનું ગાદલું ચાદર સરસ મહારાજને પાથરી દીધું છે। મહારાજ ઉભા થયા છે, બધા સંતો જેવી રીતે મહારાજ ઉભા થયા એ પહેલા તો હરિભક્તો અને સંતો ત્યાં ઉભા હતા, બેઠા હતા, બધા ઉભા થઈ ગયા છે। મહારાજ ધીરે ધીરે ચાલતા ચાલતા મહારાજને પોઢવા માટે મેં જે ઢોલિયો તૈયાર કર્યો હતો મહારાજ ત્યાં આવ્યા છે। મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન થયા ને આજુબાજુમાં બધા સંતો ગોઠવાઈ ગયા। મહારાજ ઢોલિયા ઉપર બેઠા છે પહેલી વાર અને મહારાજનું મંદ મંદ હાસ્ય બધા સંતો આગળ અને હરિભક્તો આગળ કરે છે અને હું તો શાંતિથી ત્યાં ઉભો ઉભો મહારાજના દર્શન અને સંતોના દર્શન કરું છું। મહારાજ અને સંતોના દર્શન કરતા કરતા મહારાજ ધીરે રહી અને પગ લાંબા કરીને ડોલિયા ઉપર જ્યારે પોડ્યા ત્યારે મોટા મોટા જે સંતો હતા, મુક્તાન સ્વામી, ગોપાલ સ્વામી, પ્રેમાન સ્વામી, મહારાજના ચરણ ચંપવા લાગ્યા છે, મહારાજના ચરણ દાબવા લાગ્યા છે, મહારાજનું મસ્તક સંતો દાબે છે, મહારાજના હસ્તકમળ અને મને ત્યાં ઉભા ઉભા દર્શન કરવાનું, એવું મહારાજની એ મૂર્તિ જોઈને મને ખસવાનું મન જ નથી થતું। પણ જ્યારે સંતોને આવા ચરણ ચંપી કરતા જોયા ત્યારે મને અંદર વિચાર આવ્યો મારા મનમાં કે આ મોટા સંતો છે એટલે મારે તો એમને તરત ત્યાં ઘૂસી ન જવાય। હજુ વિચારું છું કે જો મહારાજ મને આટલું મેં વિચાર્યું છે ત્યારે મહારાજ તરત મારો સંકલ્પ જાણી ગયા, મોટા સંતોને આજ્ઞા કરી તમે આજે શાંતિથી બેસો, આજે ભગતને સેવા કરવા દો, આજે ભગવાન મહારાજે ચરણ છે આજે ભગતને ચંપવા દો। આવું જ્યારે મહારાજને કીધું તમારા રોમ 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 હરસી ગયા છે અને હું તરત જ ઢોલિયા પાસે જઈ સંતોએ મને જગ્યા કરી આપી અને હું ત્યાં મહારાજના ચરણ દાબ ચંપવા લાગ્યો છું, મહારાજના ચરણ દાબું છું। મહારાજ ધીરે રહીને મારી સામે હસીને પૂછે છે, ઓ ભગત, તમે તમને સરસ ચરણ ચંપતા આવડે છે, ક્યાંથી શીખ્યા ત્યાં? મહારાજને કહું, મહારાજ હું તમારી માનસિક પૂજામાં દરરોજ આવી રીતે કરું છું। મહારાજ હસે છે, બધા સંતો હસે છે, ધીરે 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 સંતો સત્સંગ કરતા હતા, ધીરે 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 વાતો બંધ થઈ છે, સત્સંગ બંધ થયો છે, છતાં પણ હું મહારાજના ચરણ કમળ
દાબવાના ચાલુ જ છે. પછી ધીરે ધીરે મહારાજે હસ્તકમળ ઊંચો કર્યો છે. હસ્તકમળને ઊંચો કરી એટલે હું જાણી ગયો છું કે મહારાજને હવે ઉડવાનો સમય, મહારાજને સુવાની ઈચ્છા છે. એટલે મેં ચરણ જે હું દાબતો હતો એ મેં સ્ટાપ કર્યું છે. બધા સંતો ધીરે ધીરે ઊભા થઈ મહારાજને દંડવત કરી, મહારાજને પગે લાગી. બધા સંતો પોતાના ઉતારે ગયા છે, પણ મહારાજની એ જે મનોહર મૂર્તિ મારા ચિત્તમાં ચોટી ગઈ હતી, એ જે મહારાજનું મુખ હતું મને બહુ વાલું વાલું લાગતું હતું ને, તો હું સંતોની સાથે ઉતારે કે મારા ઘરમાં કસે ના ગયો, પણ હું મહારાજની સામે જ બેસી રહ્યો. બધા સંતો જતા રહ્યા અને જ્યારે હું મહારાજની સામે બેઠો હતો ત્યારે મહારાજે ફરી એક વખત આંખ ખુલી છે. મહારાજ કહે છે, ભગત તમારે પણ આરામ કરો. ના મહારાજ, આજે મને તમારી આ જે મૂર્તિ છે ને નિરખવા દો. મહારાજે આંખના ઈશારાએ કરીને મને ઓકે સારું તમે મૂર્તિને નિરખો એવું ઈશારો કર્યો હોય એવો મને ભાસ થયો છે. મહારાજ પોઢિયા છે છતાં હું ત્યાં જ બેઠો છું. મારા હાથમાં પંખો છે. મહારાજને હું ધીરે 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 પંખો નાખું છું અને મહારાજની મૂર્તિને હું નિરખતો જાઉં છું, નિરખતો જાઉં છું. મહારાજની એવી મૂર્તિને નિરખતા 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 મહારાજ પોઢી ગયા છે. મહારાજ પોઢતાની સાથે મેં મહારાજને પગે લાગી અને હું ક્યાંય ગયો નથી, હું ત્યાં જ સુધી હું રાહ જોઈને ઊભો છું. મહારાજની જ્યારે જાગવાનો સમય થશે એ પહેલાં હું બધું તૈયાર કરીશ, પણ ત્યાં સુધી મારે અહીં જ મહારાજની સેવા કરવી છે. હું મહારાજને ધીરે 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 પંખો નાખ્યો છું અને બસ એવી રીતે જે મહારાજની મૂર્તિને નિરખતા 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 આપણે એ મહારાજની મૂર્તિને હૃદયમાં પધરાવી અને હવે જ્યારે મહારાજ ઉઠશે ત્યારે મહારાજની એવી એ જ મૂર્તિ હૃદયમાં ધારી અને ત્યાં સુધી આપણું જે કામકાજ હોય એને આપણે પૂર્ણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજ. પછી તરસ તરસ સબ્જેક્ટો આવે છે જેમાં ધ્યાન જે નીરવભાઈ લેવાના છે, પછી પક્ષ ચડી શંકર, પછી ભગવાનના સંતોનું અનિવાર્ય અને પછી અખંડ વૃત્તિ, એવી રીતે સરસ સરસ સબ્જેક્ટ. પછી સ્વામી સમય પ્રમાણે ક્વેશ્ચન આન્સર પણ છે અને સત્સંગ પણ કરાશે ફરી વખત. તો હવે લંચ. સજાનંદ સ્વામી મહારાજ જય.